આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિજ્ઞાન પાઠ નંબર 4 ઉષ્મા આ પાઠના એમસીક્યુ પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર જોશું। જો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો અને આ વિડીયોને શેર કરો। પ્રથમ પ્રશ્ન છે કે તમારી પાસે થર્મોમીટર છે तो तमे नीचेना माथी सानू मापन करी शकशो। चार ऑप्शन आपेला छे, तमारे मित्रों जोवाना छे अने जवाब नक्की करी तमे कॉमेंट पण करी शको छो। तो चार ऑप्शन छे, विचारो अने कॉमेंट करो। प्रथम प्रश्ननी तमे कॉमेंट करो तो जवाब आवशे आपणो तापमान। शुं आवशे? तापमान मापी शकीए छीए। વિડીયોના નીચે આપણે એક ક્વિઝની લિંક પણ મૂકશું આ જ પ્રશ્નોની, કે જે તમે વિડીયો જોયા બાદ તમે કેટલા પ્રશ્નો સાચા આપી શકો છો। માનવે, એ માનવ નામ છે, માનવે ગરમ કરવા મૂકેલા પાણીમાં રહેલ થર્મોમીટરનો આંક કેટલા તાપમાને અચર રહેલો જોવા મળશે? માનવે ગરમ કરવા મૂકેલા પાણીમાં रहेल थर्मोमीटरनो जे आँक छे केटला तापमाने अचळ रहेलो जोवा मळशे? तो मित्रों 100 सेल्सियस। आगळनो प्रश्न, तापमान मापन करता साधननुं नाम जणावो। तापमान मापन करता साधननुं नाम नीचेनामांथी क्युं छे? तो मित्रों आवशे थर्मोमीटर। आगळनो प्रश्न जोईए, थर्मोमीटर में कई धातु भरेली हो? थर्मोमीटर होनी अंदर कई धातु हो? चार ऑप्शन है कि पारो, सोनू, एल्युमिनियम के अन्य। तो पारो आवशे। आगानो प्रश्न, सामान्य रीते क्लिनिकल थर्मोमीटर नो उपयोग सानू तापमान मापवा माटे वपराय छे? जे क्लिनिक होय छे, क्लिनिकल जे थर्मोमीटर होय छे એનો ઉપયોગ સાનું તાપમાન માટે વપરાય છે? તો ચાર ઓપ્શન છે, એની અંદર જવાબ આવશે બી, મનુષ્યનું તાપમાન માટે હોય છે। માનવ શરીરનું સામાન્ય તાપમાન ખાલી કે સેલ્સિયસ હોય છે? તો ચાર ઓપ્શન છે, તો આ પ્રશ્નનો જવાબ આવશે 37 સેલ્સિયસ। સૌથી વધુ કયો રંગ ઉષ્માનું શોષણ કરે છે? તો કાળો। સૌથી વધુ ઓછું શોષણ કરતો હોય તો ઉષ્માનું, તો સફેદ આવશે। આગળનો પ્રશ્ન મિત્રો, આવા પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાય તો બાળકો મૂંઝવાય છે કે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે જણાવો। વિધાનો આપેલા છે, એમાંથી તમારે યોગ્ય જે વિધાન છે તમારે શોધવાનું હોય છે અને જવાબ મેળવવાનો હોય છે। તો અહીં આપેલું છે કે બંને માત્ર એક, એટલે અહીં મિત્રો યાદ રાખજો કે નંબર આ એક નંબરનું છે, આ બે નંબરનું છે, કારણ કે વિકલ્પો આડાઅવળા થઈ ગયા છે। તો મિત્રો આપણે વાંચીએ, પહેલા નંબરનો વિકલ્પ છે કે ક્લિનિકલ થર્મોમીટર તડકામાં કે અગ્નિ પાસે રાખવાથી તૂટી જાય છે। આ વિધાન પણ સાચું છે, ક્લિનિકલ થર્મોમીટરનો માપક્રમ 35 સેલ્સિયસથી 42 સેલ્સિયસ હોય છે, આ પણ સાચું છે। તો ઓપ્શન આપણો આવશે એ, બંને। ઉષ્માના ગરમ શેડાથી ઠંડા શેડા તરફ વહન થવાની જે ક્રિયા છે એને શું કહે છે? તો એને કહે છે મિત્રો, શું કહે છે? તો ઉષ્મા વહન કહે છે, ઓપ્શન બી આપણો જવાબ આવશે। આગળનો પ્રશ્ન જોઈએ કે રસોડામાં વપરાતા ધાતુના પાત્રના હેન્ડલ શેના બનેલા હોય છે? તો ચાર ઓપ્શન છે, તો લાકડાના પણ હોય છે અને પ્લાસ્ટિકના પણ હોય છે, એટલે ઓપ્શન આપણો એ આપણો સાચો જવાબ આવશે। આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા પદાર્થમાંથી ઉષ્માનું વહન સરળતાથી, એટલે કે સરળતાથી થાય છે, એટલે કે ઝડપી થાય છે? તો મિત્રો તાબાની અંદર, એટલે તાબુ।
પ્રશ્ન નંબર આપણે જોઈએ 12 જોઈએ, નીચેનામાંથી કયા પદાર્થમાંથી ઉષ્માનું વહન સરળ થતું નથી? નથી શબ્દ છે મિત્રો, તો લાકડામાંથી થતું નથી. ધાતુના ધન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે, ઉષ્મા વહન દ્વારા થાય છે. આગળનો પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી ઉષ્માનો સુવાહક પદાર્થ કયો નથી શબ્દ કયો છે? તો લાકડું આવશે. બાકીના ત્રણે ત્રણ જે ઓપ્શન છે એની અંદરથી ઉષ્માનું વહન થાય છે. પ્રશ્ન નંબર આપણે આગળ 15મો જોઈએ મિત્રો, કે પ્રવાહી પદાર્થમાં ઉષ્માનું સંચરણ કઈ રીતે થાય છે? તો મિત્રો ચાર ઓપ્શન છે, કે ઉષ્મા વિકિરણ, ઉષ્મા નયન, ઉષ્મા વહન. તો આવશે ઓપ્શન એ, આવશે ઉષ્મા વિકિરણ. હવામાં ઉષ્મા કેવી રીતે વહન કરે છે? હવાની અંદર ઉષ્મા કેવી રીતે વહન કરે છે? તો ઉષ્મા વિકિરણના માધ્યમથી વહન કરે છે. મોસ્ટ પ્રશ્ન એક્ઝામ માટે આવો પ્રશ્ન પૂછાય તો બાળકો મૂંઝવા છે પરીક્ષાની અંદર. તો જો પ્રશ્ન બરાબર સમજવાનો છે પછી તમારો જવાબ આપવાનો છે મિત્રો, કે 30 સેન્સિયસ તાપમાનવાળા 4 લિટર પાણી, એટલે 4 લિટર જે પાણી છે 30 સેન્સિયસવાળું છે, 60 સેન્સિયસ તાપમાનવાળા 4 લિટર પાણી છે, બીજું પણ 60 સેન્સિયસવાળું 4 લિટર પાણી છે, એ પાણી સાથે મિશ્રણ કરતાં બનતા મિશ્રણનું તાપમાન કેટલું હશે? જે તે પાણી મિશ્રણ કર્યું 30 અને 60 તાપમાનવાળું, તો એનું તાપમાન કેટલું થશે, કેટલા સેન્સિયસ રહેશે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે 30 સેન્સિયસથી વધુ રહેશે અને 60 સેન્સિયસથી ઓછું રહેશે. એટલે કે એની અંદર 60થી ઓછું હશે એનું તાપમાન અને 30થી વધારે હશે, એટલે ઓપ્શન બી આવશે. રસોઈ માટે વપરાતી સ્ટેઇનલેસ સ્ટીલના તળિયે તાંબાનું સ્તર લગાવેલું હોય છે, એનું વૈજ્ઞાનિક કારણ શું છે? આપણે રસોડાની અંદર જોઈએ છીએ કે જે સ્ટેઇનલેસ જે સ્ટીલ હોય છે એના તળિયે તમે તાંબુ આપણે જોયું છે લગાવેલું હોય છે, તેનું વૈજ્ઞાનિક કારણ શું છે? તો ઓપ્શન છે મિત્રો કે એક પણ નહીં, એટલે આમાંથી એક પણ નથી. સ્ટેઇનલેસ સ્ટીલ કરતાં તાંબા ઉષ્માનું વધુ સુવાહક હોય છે, આવી કઢાઈ સારી લાગે એટલે, સારી દેખાય એટલે, એટલા માટે તાંબાનું તળિયું કઢાઈને વધુ મજબૂત આપે છે. તો મિત્રો ઓપ્શન બી આવશે આપણો જવાબ, કે સ્ટેઇનલેસ સ્ટીલ કરતાં તાંબુ છે એ ઉષ્માનું વધુ સુવાહક હોય છે, એ ઝડપી ગરમ થઈ શકે. જમીન પરની ઠંડી હવા સમુદ્ર તરફ વહે છે તેને શું કહે છે? તો મિત્રો એને ભૂલહેર કહે છે. જમીન એટલે ભૂ એટલે જમીન, એની જે હવા છે સમુદ્ર તરફ વહે છે એને ભૂલહેર કહે છે. સમુદ્રના વિસ્તારમાં દરિયાઈ લહેર અને ભૂલહેરની જે ઘટના છે એને ઉષ્મા પ્રસરણની કઈ રીતને આભારી છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, ઉષ્માનયનની જે પ્રસરણની જે પ્રક્રિયા છે એને આભારી છે. આગળનો પ્રશ્ન જોઈએ, તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો મિત્રો ઉષ્માનયનની જે પ્રક્રિયાથી એ ગરમ થાય છે. ભૂમિય લહેર સામાન્ય રીતે કયા સમયગાળામાં વહે છે? એનો સમયગાળો કયો છે? રાત્રિ દરમિયાન, સવારે, દિવસે કે દિવસ અને રાત બંને? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે રાત્રિ દરમિયાન. શું આવશે? રાત્રિ દરમિયાન આ જે ભૂમિય જે લહેરો હોય છે એ વહે છે. હવે આ પ્રશ્નની અંદર મિત્રો આકૃતિ તમારે જોવાની છે. આકૃતિ જોવાની પછી પ્રશ્ન વાંચવાનો છે અને પછી તમે પાછી ફરીથી તમે આકૃતિ જુઓ, કે આકૃતિમાં ગરમ પાણીમાં તમે જુઓ ગેસ ઉપર ગરમ પાણી કરવા માટે મૂક્યું છે,
तो गरम पानी में उष्मा नु पसरण कया प्रकारे थाय छे, कया प्रकारे थाय छे ए तमारे नक्की करवानुं छे। तो आ प्रश्ननो जवाब आवशे उष्मा नयन। शुं आवशे? उष्मा नयन पसरण એટલે કે ના એ પ્રકારે થાય છે, ગરમ પાણીનું જે ઉષ્માનું જે પ્રસરણ કયા પ્રકારે થાય છે તો ઉષ્માનયન પ્રકારે થાય છે। તો આવા પ્રશ્નો પણ પરીક્ષાની અંદર પૂછાય કે આકૃતિ આપેલી હોય, નીચે વિકલ્પો આપેલા હોય, તો બાળકોને પ્રશ્ન વાંચવાનો છે, આકૃતિ જોવાની છે અને જવાબ આપવાનો છે। આભાર।